ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ એક વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથીમાં આપણે જોશું પેજ નંબર 84 પર. હવે છે ચિત્ર વડે મૂળાક્ષર ઓળખો અને વાંચો, એ જોઈ લીધું હતું. પછી ચિત્રો ઓળખો, યોગ્ય મૂળાક્ષર સાથે લીટી દોરી જોડે, એ પણ આપણે જોઈ લીધું હતું. હવે પ્રશ્ન નંબર 8માં સરખા મૂળાક્ષરો ઓળખો, વાંચો અને લીટી દોરીને જોડવા. આપણે છે બે ભાગ હશે, બે ભાગમાં મૂળાક્ષરો હશે. હવે એને ઓળખી અને વાંચશું અને પછી લીટી દોરી અને જોડશું. પહેલો છે પ, કે પ પતંગનો પ, એ છે અહીંયા છે તો આપણે શું કરશું, બંનેને જોડી દેશું. ડ, ડ ડબ્બાનો ડ. ત, ત તલવારનો ત. તો સમાન મૂળાક્ષરો શોધી અને જોડવાના રહેશે. હણ, હણ ફેણનો હણ, તો એના જેવો જ આપણે સમાન શોધી અને જોડવાનું રહેશે. પ પતંગનો પ, ડ ડબ્બાનો ડ, ત તલવારનો ત, હણ ફેણનો હણ અને ડ ડબ્બાનો ડ. હવે નીચે જોઈએ, હરોળોમાં જુદા પડતા મૂળાક્ષરો શોધી તેના ઉપર રાઉન્ડ કરો. હવે જે છે હરોળમાં આપણે મૂળાક્ષરો આપેલા હશે, એ હરોળમાં છે એ સૌથી અલગ પડતો હોય કે જે બધાથી જુદો પડતો હોય તેવો મૂળાક્ષરને શોધી અને રાઉન્ડ કરશું. પહેલી હરોળમાં જોઈએ હણ, ડ, ડ અને ડ, તો બધા શું છે ડ, પણ હણ એક છે એ જુદો પડે છે, તેથી આપણે શું કરશું એને રાઉન્ડ કરશું. હવે છે હણ, ડ, હણ, હણ, આમાં કયો મૂળાક્ષર અલગ પડ્યો, તો કે ડ. હવે બીજી હરોળ જોઈએ, પ, પ, ત, પ, આમાં છે એ ત અલગ પડે છે. આમાં જોઈએ તો કે ત, ત, ત અને પ, તો આ હરોળમાં પ જુદો પડે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, ચોરસમાં આપેલા અક્ષરો જેવો અક્ષર શોધી તેને પર રાઉન્ડ કરો. આપણે છે અહીંયા જે ચોરસમાં આપેલો હશે એ સામેની હરોળમાં તે અક્ષર શોધી અને રાઉન્ડ કરશું. પ છે, પ, તો ડ, પ છે તો આપણે આમાં છે ડ, ત, વ, ર, પ, ગ અને જ, તો આપણો પ અહીંયા છે. હવે ડ શોધશું, તો આ હરોળ છે એમાં આપણો ડ છે એ અહીંયા છે. હવે ત, તો આપણે છે આ હરોળમાં ત શોધશું, તો ત છે અહીંયા. હવે હણ શોધશું, આ હરોળમાં હણ છે અહીંયા. હવે ઈ, તો ઈ છે એ ક્યાં છે આપણો, અને ઈ એક અશ્વ હશે, એક દીર્ઘ ઈ હશે. હરોળમાં જુદા પડતા મૂળાક્ષરો શોધી તેના ઉપર રાઉન્ડ કરો. જેમ આપણે અગાઉ જોયું હતું એમાં પણ જે મૂળાક્ષરો જુદો પડતો હતો એના પર રાઉન્ડ કરતા હતા, એમ પણ આ હરોળમાં જોઈએ વ, વ, ત, વ, 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 તો આ હરોળમાં ત નામનો મૂળાક્ષર છે એ અલગ પડે છે. છ, 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 હણ, છ, આમાં હણ છે એ જુદો પડે છે, બાકી બધા શું છે છ, છત્રીનો છ. હવે ઈ, 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 ઈ અને ઈ, એક આ ઈ છે એ અલગ પડે. મ, મ, પ, મ, 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 આ પ છે એ અલગ.
ર ર ર ડ ર ર, તો એમાં ડ છે એ અલગ છે. આમાં ઈ ઈ ઈ ઈ ઈ ઈ આ ઈ છે એ અલગ. હવે છે અક્ષર ઓળખો અને તેના પર રાઉન્ડ કરો, એ આપણે આવતા લેક્ચરમાં જોશું.